Joy. Compassion. Respect હોય તો understanding આવી જ જાય છે. એટલે I think mutual respect 100%. બાકી બધું by product. Patience. મારા વાળો મને જે મજા કરાવે અને જે જેમાં હું સામેવાળાને મજા આપી શકું અને જે મને મજા આપે એવો લવ, ગમે તેવો લવ. કમ્પેનિયનશિપ, જે પણ અરેન્જ કે લવમાંથી આવ્યું હોય ઇવેન્ચ્યુઅલી કમ્પેનિયનશિપ. એબ્સોલ્યુટલી આઈ ડુ. आई थिंक प्यार तो एक स्टेट ऑफ बीइंग है, प्यार में रहते हैं, प्यार होता नहीं है. तो अट्रैक्शन और बहुत बार हो सकता है, इंगेजमेंट विद अ पर्सन, नॉट लाइक ये वाली इंगेजमेंट बहुत बार होती है, पर प्यार में तो लोग रहते हैं. तो मारो स्कूल नो लव थयो तो જે કોલેજના બહુ ટફ ટાઈમ્સ દરમિયાન એણે સસ્ટેન કર્યો ને હવે મારો મેરેજવાળો લવ છે, એટલે મારો તો એક લવ ત્રણેય સ્ટેજમાં ગયો છે. એબ્સોલ્યુટલી બ્યુટિફુલ. આઈ એમ નોટ ફેકિંગ ધીસ, બટ આઈ થિંક બ્રેકઅપમાંથી પસાર થવું એ બહુ બ્લેસ્ડ ફિલિંગ છે. જો તમને એના પછી ઇવેન્ચ્યુઅલી એવો પાર્ટનર મળે કે જે તમને રિયલાઇઝ થાય કે ધીસ ઇઝ વોટ યુ વર લુકિંગ ફોર, મને એવું લાગે છે કે બ્રેકઅપનો એક્સપિરિયન્સ કથાર્ટિક છે, બહુ જ બ્યુટિફુલ છે. કારણ કે એ તમને બહુ ચોક્કસપણે રિયલાઇઝ કરાવે છે કે તમને શું નહોતું જોતું, તમને શું જોતું હતું, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ, વોટ વોઝ નોટ. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ યોર ઇનોસન્સ. બ્રેકઅપ, તમે કોઈની સાથે પ્રેમમાં ઇન્સ્ટિંક્ટિવલી પડો અને પછી એ વર્કઆઉટ ના થાય, એની સાબિતી છે કે તમે એક મોમેન્ટમાં ક્યારેક એટલા ઇનોસન્ટ હતા કે તમે કોઈને બધું જ આપી દીધું. સો આઈ થિંક ઇટ ઇઝ એબ્સોલ્યુટલી બ્યુટિફુલ. આઈ ઓલમોસ્ટ રોમેન્ટિસાઇઝ ઇટ. યા. ઓહ, પ્રપોઝ બહુ ક્યુટ ઘટના છે, પણ આઈ થિંક પર્સનલી મારા કેસમાં યુઝ્યુઅલી તમે જેમ મેં કીધું કે સ્કૂલથી કોલેજ અને કોલેજથી હવે આટલા બધા વર્ષો લગ્નના, એટલે અમે એકબીજાને પ્રપોઝ કર્યું જ નથી. આઈ થિંક એ ફિલિંગ જે હોય ને કે 2 મિનિટ વાત કરવી છે અને 45 મિનિટ કોલ ચાલે, એ પ્રપોઝ જ છે. એટલે આનાથી વધારે શું કહેવાનું, એટલે ઓબ્વિયસ વસ્તુ. હા, મે બી વોટ્સએપમાં જો તમે સાથે ના રહેતા હો એન્ડ યુ કીપ રાઇટિંગ લવ યુ ઓર યુ મેક ધ પર્સન ફીલ દેટ, બાકી પ્રપોઝ તો આઈ થિંક અમે બંને નથી કર્યું, એટલે બહુ અન્ડરસ્ટુડ ફિલિંગ છે, બહુ બોરિંગ. બટ યા, હા, એટલે એ તો કોણ ડિસાઈડ કરે ભાઈ. જેટલું તમે ઇન્વોલ્વ હશો એટલા જ તમારા ઝઘડા પેશનેટ થવાના છે, અને એટલા જ મનાવતી વખતે તમને રિયલાઇઝ થાય કે યાર આ માણસ મારા માટે કેટલો કે કેટલી જરૂરી છે. એટલે એ આપણા હાથમાં નથી, પણ એ થવાનું જ છે, અને એ લેવલ પર થવાનું છે કે તમે ઇમેજિન પણ નથી કર્યું, પણ એની મજા છે. ઇવેન્ચ્યુઅલી તમે સ્માઇલ કરતા હશો. જો તમારા વચ્ચેની કમ્પેનિયનશિપ સ્ટ્રોંગ છે તો તમે 70 વર્ષના થઈ ગયા હશો અને દાંત ખોટા પહેર્યા છે અને હિચકે બેઠા હશો ને, ત્યારે તમને થશે કે આપણે કેવું કરતા હતા. હોવું જ જોઈએ. ઓલ્ડ સ્કૂલ લવ. આઈ એમ ઓલ્ડ સ્કૂલ રોમેન્ટિક. આઈ બિલીવ કે હું ખોટા ટાઈમમાં જન્મી ગઈ છું, મને તો બહુ જ ગમે ઓલ્ડ સ્કૂલ લવ. આઈ વિશ આઈ વોઝ ઇન 60s, અને જેમાં અમે વાત ના કરી શકીએ અને આંખોના અમને એન મટકાથી અમે એકબીજાની સાથે કેવી રીતે વાત કરતા અને એવું બધું થતું, મને બહુ જ ગમત. ઓલ્ડ સ્કૂલ લવ, ઓલ્ડ સ્કૂલ લવ, ઓલ્ડ સ્કૂલ લવ. ઓ ડેમ, આઈ ડોન્ટ હેવ અ પિકઅપ લાઈન, બટ આઈ હોપ દેટ વેન એવર આઈ ફોલ યુ પિક મી અપ. આઈ થિંક પાર્ટ ઓફ લાઈફ છે. ચીટિંગ શબ્દ બહુ મોટો છે, એટલે એનો હાવ પણ બહુ મોટો છે. અને આપણે ક્યાંક ક્યાંક એ ફિલિંગ કે આપણે જ્યારે કહીએ કે મારો બોયફ્રેન્ડ, મારો હસબન્ડ, એમાં એક બહુ ઓનરશિપ આવતી હોય છે, અને જેટલી ઓનરશિપ વધારે
એટલું ચીટ માટેનો હાવ પણ વધારે છે. પણ આઈ થિંક ઓ હ્યુમન ટેન્ડન્સી છે જેમાં ક્યાંક ને ક્યાંક જ્યારે તમારા લાઈફની ચેલેન્જીસ વધે ને તમને જે કંઈક વસ્તુ ઇમોશન તત્વ ન મળતું હોય તો અને બહારથી મળતું હોય ને માણસને રિસ્પોન્ડ કરતું હોય છે. એટલે મારા માટે ચીટિંગ બહુ મોટી વાત નથી, કારણ કદાચ આ જ હશે. બટ આઈ થિંક કમ્યુનિકેશન ઓછું થતું હશે એટલે ચીટિંગ થતી હશે, જેને ચીટિંગ કહેવાય. બાકી હું એને ચીટિંગ નથી માનતી, આઈ થિંક એ એક ફેસ છે. કે એને લેબલ ના આપો, પરફેક્ટ હોવાનો ભાર ના આપો બિલકુલ. અને આઈ ડોન્ટ નો ઇફ આઈ કેન સે ધીસ, બટ જેની સાથે હું એકદમ નોન જજમેન્ટલ જગ્યા જ્યાં હું કોઈ પણ જાતનું ગાન પણ કરી શકું ને મને એવું થાય કે આવું હું કદાચ મારા મમ્મી પપ્પા સામે બી ના કરી શકું, એ પ્રકારની મારી નિખાલસતા જ્યાં હોઈ શકે, કે જ્યાં હું નિરાતે ફાર્ટ કરી શકું, જ્યાં હું બાથરૂમ જોઉં તો મને બાથરૂમ બંધ કરવાનું યાદ પણ ના આવે, એ હદ સુધીનું તમારા અંદરનું બાળક જ્યાં ખીલે, આઈ થિંક એ પરફેક્ટ કમ્પેનિયનશીપ છે. કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ જરૂરી નથી, વોટ એવર વર્ક્સ ફોર યુ, બટ આઈ થિંક આ સ્ટેટ. ઘણા બધા ગમે છે આમ તો, રણવીર રણબીર ને બધા, પણ મને ફિલ્મની વાત કરીએ તો આઈ થિંક એના કેરેક્ટર્સ વધારે ગમતા હોય છે. પણ હું મારા ચાઇલ્ડહુડ ક્રશની વાત કરું અને કોઈ જ નવીનતા નથી આમાં, બધાનો રહ્યો હશે. પણ રિતિક રોશન જ્યારે આવ્યો જીવનમાં ત્યારે હું હતી 7th 8th સ્ટેન્ડર્ડમાં, ગોઈંગ થ્રુ હોર્મોનલ ચેન્જીસ મેબી, એટલે એ જાળીવાળું ટી શર્ટ પહેરે મેં કહોના ત્યારે 27 વખત જોયું છે. અને મારા યુએસના કઝિન્સ જેમને બિલકુલ હિન્દી ના આવડતું હોય એમને બેસાડી બેસાડીને પણ દેખાડ્યું છે. એન્ડ આઈ થિંક હી ઇઝ રિયલી હેન્સમ, લિટલ ઓબ્વિયસ કાઇન્ડ ઓફ હેન્સમ, બટ યા, બટ આઈ થિંક યા લોટ ઓફ ધેમ. આઈ થિંક મારે લખવાનું બાકી છે. ડઝ ધેટ મેક સેન્સ? યા, આઈ વિલ રાઇટ ઇટ એન્ડ આઈ વિલ ટેલ યુ. જે પણ તમને ઇમ્પલ્સિવલી, યાર આઈ એમ નોટ અ વેરી ટિપિકલ પ્લાનિંગ ડેટ પ્રકારની વ્યક્તિ, પણ રાઇટ ફ્રોમ ઘરે મેગી પાર્ટીથી લઈ તમને જો ઓબ્વિયસ વસ્તુઓ કરવાનું મન થાય, ઘણા વખતથી તમે યુ નો બહુ બિઝી અને કોટઅપ હોય, ઇફ યુ વોન્ટ ટુ ડુ ટિપિકલ થિંગ્સ, કે મને રેડ રોઝ જોઈએ છે ને મને રેડ હાર્ટ જોઈએ છે ને બલૂન્સ જોઈએ છે, તો ડુ દેટ. જો તમને થાય કે મને આમાંનું કાંઈ રિલેટ જ ન થતું, આ દિવસો શું હોય, તો ડોન્ટ સેલિબ્રેટ. આઈ થિંક વોટ એવર મેક્સ સેન્સ ટુ યુ. પણ એવો કોઈક વ્યક્તિ કે જે આમાંની કોઈ પણ ઈચ્છા હોઈ શકે એવું સમજે ને એને તમારી સાથે સેલિબ્રેટ કરવાનું મન થાય, એ વેરી બોરિંગ આન્સર. આઈ હોપ યોર વેલેન્ટાઇન્સ ડે ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ દેન માય આન્સર. જો વિઝડમ એવું કહે છે કે ના ના ગિફ્ટ વિફ્ટ શું, પણ ગમે ને, અરે મળે ને ત્યારે ગમે જ. એટલે એ પેલું ટોપિંગ છે જે જરૂરી નથી કે પિઝામાં હોય, પણ હોય તો કેવી મજા આવે. ડોન્ટ ગો ઇન ધ સ્પેસ ઓફ જજિંગ ઇટ વેધર ઇટ્સ ગુડ ઓર બેડ, બટ ડોન્ટ મેક ઇટ અગલી. બેઠી હું તમારે સામે, ઓળખું છું સ્કૂલથી, પણ અમે સાથે 1.5 વર્ષ જ હતા અને લગ્ન થયા ત્યાં સુધી લોંગ ડિસ્ટન્સ જ હતું. અને ત્યારે તો આવા સ્માર્ટફોન બી નહોતા, ઇઝી વિડીયો કોલિંગ અથવા તો કંઈ જ નહોતું થતું, બટ આઈ સસ્ટેન્ડ, સો આઈ હોપ યુ વિલ ટુ. એક્સપેક્ટેશન, બિલકુલ. બસ તમે ક્યારેક ક્યારેક તો માગ્યું ન હોય ત્યારે આપી દે, પણ એક્સપેક્ટેશન ના હોય તો એને સ્પેસ આપો દરિયા સુધી પહોંચવાની. ઇટ્સ અમેઝિંગ, મેં આ બહુ જ બ્યુટિફુલ રચના છે અને મારું ઇગ્નોરન્સ છે કે મને આટલા વર્ષોથી નથી ખબર, પણ આ 2 દિવસ પહેલા ઐશ્વર્યા મજમુદારના ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે આ સોંગ મારી લાઈફમાં આવ્યું છે. અને મને થયું કે કેટલું બ્યુટિફુલ છે, કે તું પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ. એન્ડ આઈ કાન્ટ સિંગ, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ સોંગ, બટ સુરેશ દલાલજીની લખેલી આ ગઝલ કેટલી અદભુત લખાય. સો દેટ આજકાલ એ ચાલી રહ્યું છે મગજમાં.
किस. टेंशन थोड़ा ज्यादा होता है उसमें. सी वन नाइट स्टैंड हूँ बहुत जजमेंटल ए कॉन्सेप्ट माटे नहीं, पर मने थाय छे कि बन्ने केस में ज्या फिजिकली इन्वॉल्व थवानुं आवे छे, मने थाय छे कि मारा माटे एवुं छे कि फिजिकल एक्सप्रेशन ऑफ लव एटले तमे कोईकनी साथे एटला प्रेममां हो, भले एक मोमेंटनो होय के दस वर्षनो, के तमे शब्दोथी एक्सप्रेस ना करी शको ने एटले फिजिकली बहार आवे. एटले ए वन नाइट स्टैंडमां भले ई वन नाइट पूरतुं जो ए प्रेम छे तो मजा छे, बाकी भल तो अदरवाइज आई डोंट नो, आई डोंट सी अ पॉइंट इन वन नाइट स्टैंड. एंड या सो विथ फ्रेंड्स विथ बेनिफिट. Pressured, lot of pressure, because of lots of labels and expectation. હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હતી ને ત્યારે, નહીં સેકન્ડ સ્ટેન્ડર્ડમાં, ત્યારે એક છોકરો હતો જે મને બહુ હેરાન કરતો. અને આ મારી બહુ ઇનિશિયલ મેમરી છે, જ્યારે મને બિલકુલ કોન્સેપ્ટ નહોતો ખબર કે શું લગ્ન ને આમ તેમ, પણ આઈ રિમેમ્બર સેઇંગ ધીસ ટુ માય સિસ્ટર કે હું આની સાથે લગ્ન કરીશ. આઈ ડોન્ટ નો વાય, વી નેવર મેટ ઇવેન્ચ્યુઅલી, પણ હા આઈ ડોન્ટ નો, મારો બાળપણનો ક્રશ હશે કે શું. બાકી સ્કૂલમાં ઘણા બધા આઈ થિંક પ્રેમમાં તો નથી લીધું, પણ રિસ્ક એ છે જ્યાં તમે પ્રેમ પાસેથી અમુક એક્સપેક્ટેશન રાખો છો, અમુક પ્રકારનું તમારી લાઈફ હશે ને તમારો કમ્પેનિયન અમુક પ્રકારનો હશે, જો આ પ્રકારની એક્સપેક્ટેશન જોડાયેલી છે ને તો રિસ્ક છે. બાકી પ્રેમમાં કોઈ રિસ્ક નથી, મજા છે. The fact that it makes me blush when someone says your Valentine, it tells me ke kitlo bado prem che ane apna vachche, etle are are bahu blush thai gayo chu. Bas atlu my message is, and for people my message is that again bahu pressure, labels, expectation e bado side ma kari ane moment ne enjoy karo. અને પ્રેમ એકવાર થાય, હજાર વાર થાય, બટ એ વ્યક્તિ બનો જેની અંદર પ્રેમ આવી શકે તો તમે લોકોને આપી શકો. એટલે ભરી ભરીને પ્રેમ કરો, ચીઝી પ્રેમ થતો હોય તો ચીઝી પ્રેમ કરો, ઇન્ટેલેક્ચ્યુઅલ કરો, રસ્તાની વચ્ચે નાચો અથવા તો ખૂબ અઘરી અઘરી વાતો કરો, જેમ કરો એમ કરો, પણ પ્રેમ કરો. બાકી આ જે હેટ છે ને એને ઓછું કરો. એટલે મારા દાંત કચકચાવીને કહ્યું છે કે આ હેટને હરાવો, અને ટ્વિટર પર પણ પ્રેમ કરો, ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ કરો, બાજુમાં બેઠેલા વ્યક્તિને જેને તમે ઓળખતા નથી એને પ્રેમ કરો, બસ એટલો બધો પ્રેમ કરો કે એમાંથી ઉચ્ચાત ના આવો. દેટ્સ ફોર પીપલ.